કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેનું રોડ અકસ્માતમાં નિધન. ફરી એકવાર સડક દુર્ઘટના તરફ દેશનું ધ્યાન ખેંચ્યું છે. આંકડા ઉપર નજર કરીએ તો કેટલાક ચોંકાવનારા તથ્યો જાણવા મળશે. ભારતમાં દર વર્ષે આઇસલેન્ડ અને માલદીવ જેવા દેશોની કુરવસ્તીની અડધી બરાબર સંખ્યા સડક દુર્ઘટનાઓની બલી ચડી જાય છે. ગૃહમંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2012 બાદ દેશમાં દરરોજ 461 લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે તથા 1301 લોકો ઘાયલ થાય છે. જેનો મતલબ એ થયો કે દર કલાકે 19 અને દર 3 મિનિટે એક વ્યક્તિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. સડક દુર્ઘટનાનો શિકાર બનનારા ગોપીનાથ મુંડે પહેલા રાજનેતા નથી. આ પહેલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ નાની જયલસિંહ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રાજશેખર રેડ્ડી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબસિંહ વર્મા, લોકસભાના સ્પીકર જીએમસી બાલિયોગી, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજેશ પાયલોટ અને એરન નાયડુ રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ભારતને દુનિયામાં સર્વાધિક રોડ અકસ્માતવાળો દેશ માનવામાં આવે છે. ચીનમાં દર વર્ષે રોડ અકસ્માતમાં 57,551 લોકો મૃત્યુ પામે છે તો અમેરિકામાં 41,292 અને રશિયામાં 37,349 લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. ભારતની તુલનામાં દેશોમાં વધુ સંખ્યામાં છે, તેમ છતાં ભારતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા ખૂબ વધુ છે. પૂરી દુનિયામાં દર વર્ષે 14 લાખ લોકો રોડ અકસ્માતમાં માર્યા જાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2003 થી 2012 દરમિયાન જનસંખ્યા વૃદ્ધિદર 13.6% રહ્યો. એની સામે આ સમયગાળા દરમિયાન રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા 34.2% રહી. 2012 દુર્ઘટનામાં મૃત્યુ પામનારની કુલ સંખ્યાના 35.2% લોકો ફક્ત રોડ અકસ્માતમાં માર્યા ગયા. રિપોર્ટ અનુસાર 2012 દુર્ઘટનાઓના કુલ 4,73,416 મામલાઓ નોંધાયા, જેમાં 4,40,042 મામલાઓ રોડ અકસ્માતના, 1,762 મામલાઓ રેલમાર્ગ દુર્ઘટનાઓના તથા 31,612 મામલાઓ રેલવે સાથે જોડાયેલી અન્ય દુર્ઘટનાઓના હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.